હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. બિપોર જોઈ વાવાઝોડાને લઈને જે શહેર ટ્રાફિક પોલીસ એલર્ટ થઈ છે. અમદાવાદમાં ભારે વરસાદની પણ આગાહી છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસે સૂચના પણ આપી છે. વરસાદમાં વાહન ચાલકો સલામતી સાથે અંડરબ્રિજ બંધ કરવાનો આવશે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે ભારે વરસાદને લઈ અને જાહેરાત કરી છે. સ્થાનિક લોકોને અંડરબ્રિજનો ઉપયોગ નહીં કરવા પણ સૂચના આપવામાં આવી છે. બિલકુલ, બિપરજોય વાવાઝોડાના પરિણામે જે અમદાવાદ શહેરમાં બપોર પછી કદાચ વધારે પવન અને વધુ વરસાદ બંનેની આગાહી છે, તો એના અંગે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જો અંડરપાસમાં વધુ વરસાદના કારણે પાણી ભરાવાની શક્યતા જણાશે તો તાત્કાલિક અમે અમદાવાદ શહેરમાં આવેલા અંડરપાસ બંધ કરી દઈશું. એ સિવાય ત્યાં બંધ કરીને ટ્રાફિકના પોલીસ જવાનોની ડ્યુટી પણ લગાવી દઈશું અને ત્યાંથી લોકો ડાયવર્ટ કરાવી વાહન ચાલકોને ડાયવર્ટ કરાવીશું. એ ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મોન્સૂન પ્લાન પણ છે, જેના પરિણામે જે મોન્સૂન પ્લાન જે અમે ઘડી કાઢ્યો છે એના જે અમારી સ્કીમ છે એ મુજબ જ્યાં નીચાણવાળો ભાગ છે કે જ્યાં વધુ પાણી ભરાઈ રહે છે તો એવી જગ્યાએ એએમસીને જાણ કરી અને રોડ ઉપરથી પાણીનો નિકાલ કરાવવાની વ્યવસ્થા પણ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે. જ્યાં વૃક્ષો, હોર્ડિંગ્સ અને ભૂવા પડેલા હોય તો એવી જગ્યાએ પણ તાત્કાલિક ટ્રાફિક પોલીસ પહોંચી જશે અને એએમસીને સાથે રાખી અને ટ્રાફિક સ્મૂધલી પસાર થાય એવી વ્યવસ્થા ઊભી કરાવશે. અને ધારો કે અમદાવાદ ટ્રાફિક પોલીસ ત્યાં નથી પહોંચી તો લોકોને પણ મારી અપીલ કે 100 નંબર ઉપર ડાયલ કરી અને આવા હોર્ડિંગ્સ કે વૃક્ષો પડ્યા છે તો એની તાત્કાલિક જાણ કરજો, જેથી કરીને આપણે ટ્રાફિક સ્મૂધલી ચલાવીશું. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હું લોકોને અપીલ કરું છું કે જો વધુ વરસાદ અને વધુ પવન સાથે વરસાદ હોય તો મહેરબાની કરીને ઘરની કે ઓફિસની બહાર થોડોક સમય નહીં નીકળતા, કારણ કે હોર્ડિંગ્સ પડવાની અને વૃક્ષો પડવાની શક્યતા પણ વધુ હોય છે. અંડરપાસમાં પણ પાણી ભરાવાની શક્યતા ખૂબ વધી જાય છે, તો આવી પરિસ્થિતિના કારણે જો શક્ય હોય તો લોકો પોતાના ઘરમાં જ રહે, ઓફિસમાં હોય તો ઓફિસમાં જ રહે અને 2-4 કલાકનો જે સમય છે એ ઘરમાં કે ઓફિસમાં રહી અને પોતાની સુરક્ષા સાચવે. અમદાવાદ શહેરમાં અંડરપાસ હાલ તો ઘણા બધા છે. અમદાવાદ પૂર્વમાં પણ 2 અંડરપાસ છે અને પશ્ચિમમાં પણ 8-10 અંડરપાસ છે અને ક્યાંક કોઈક જગ્યાએ નીચાણવાળા ભાગ પણ છે કે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે. તો આ બધા અંડરપાસમાં કેટલાક અંડરપાસ જે નવા બનેલા છે ત્યાં પાણી અંડરપાસમાં ભરાતું નથી, ત્યાં વ્યવસ્થા છે. પણ વધુ વરસાદ હોય, એક સામટો વરસાદ પડતો હોય છે ત્યારે એ અંડરપાસમાં પણ પાણી ડેક મારતું હોય છે, જેના કારણે અંડરપાસ જે નવા બનેલા છે એ પણ ભરાતા હોય છે. અને ક્યાંક કોઈક જગ્યાએ વ્હીકલ ચાલકોને ખ્યાલ નથી આવતો અને એમના વ્હીકલ પણ પાણીમાં હોય છે અને ક્યાંક જાનહાનિ થવાની શક્યતા વધી જાય છે. તો આના પરિણામે અમે આ જે અંડરપાસ છે એ જો વધુ વરસાદ આવશે તો અમે લોકો એને બંધ કરીશું.